કચ્છથી સમાચાર. અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઇનકાર કરતા આ મજૂરોને જીવતા સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાનો આરોપ છે. ગઈકાલે સવારે 7:30 ની આસપાસ અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોતજોતામાં 8 થી 10 ઝૂંપડાને નુકસાન થયું. સદનસીબે ઝૂંપડામાં રહેતા બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે. બિલાડીના 7 બચ્ચા જીવતા સળગી ગયા. આગમાં તમામ ઘર વખરી બળીને ખાક થઈ ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઇનને સ્પર્શતા વીજ લાઇનના પણ ધડાકા બોલવા લાગ્યા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ઘટના બદલ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાંપીને તેમની છત્રછાયા છીનવી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો. રફીક નામ કા એક જો આદમી વ્યક્તિ હે, જબરદસ્તી કામ કરને કે લે જાતા હે, પૈસા નહીં દેતા હે, ઓર પૈસા નહીં દેને કે બાદ ભી મારતા હે, કૂટતા હે, એસા કે હમારા સાથે હાદસા બના હે. तीन छोकरी अंदर सो रही थी भूंगे में, खींच खींच के उसको बोला बेचारे मत मत रफीक भाई मत भूंगा जला मत जला मत जला, तो भी वो छोकरी को खींचने में ले गए. उसके बाद में भूंगा जला एक तरफ इधर. अंजार में एक खत्री चौक विस्तार है जहाँ पे जो खुला प्लॉट है वहाँ पे कुछ झोपड़े थे. वो झोपड़े में जो लोग रहते थे उन झोपड़ों को जो है एक व्यक्ति द्वारा कल सुबह के समय में जलाने का एक कृत्य किया गया. उसमें किसी की जानहानि नहीं हुई, सब लोग अपने स्व बचाव में बाहर आ गए थे. पुलिस को जैसे ही इस घटना की जानकारी मिली तात्कालिक पुलिस जो है घटनास्थल पर पहुंची और इसमें जो अपराधी इन्वॉल्व था उसको ढूंढने के लिए पुलिस की अलग अलग टीमें लगाई गई. तात्कालिक अपराधी पकड़ा भी गया है और ऑफेंस रजिस्टर जो किया गया है उसमें भारतीय दंड संहिता की धारा 307, 436 तथा विविध धाराओं के अंतर्गत ये ऑफेंस रजिस्टर किया गया है. पुलिस द्वारा इसमें कड़क कार्रवाई की जा रही है और आगे इसकी रिमांड भी ली जा रही है और इसमें तपास में जो भी चीज़ निकलेगी उन सभी एंगल्स के द्वारा पुलिस की कार्रवाई की जाएगी.